આજના આધુનિક જમાનામાં વિશ્વ ખૂબ જ પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે લોકોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી ભયંકર બીમારી યુવા અવસ્થાથી જ ભોગ બની જતા હોય છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ વિશ્વભરમાં 7-10% લોકો ડિપ્રેશન, એન્ઝાયટી, સ્ટ્રેસ, OCD જેવી બીમારીના વધુ ભોગ બની રહ્યા છે. ત્યારે સાયન્સ અને ટેકનોલોજીએ આવી ભયંકર સ્થિતિને નિયંત્રિત કરવા માટે અતિ આધુનિક મશીનનું સંશોધન પણ કરી લીધું છે. ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ વખત આણંદ ખાતે આવેલ મનન હોસ્પિટલમાં હવે આ બીમારીનો સરળ ઇલાજ થઈ શકશે. આનંદ છે કે ઘણા બધા દર્દીઓ આનાથી જે રીબાય છે એ લોકો માટે આ એક સારી સેવા પૂરી પાડશે. આપ મિત્રોનો અમે એટલા માટે સહકાર માગીએ છીએ. ઘણા બધા દર્દી છે કે જે લોકોને અવેરનેસ નથી કે આ જોઈ સાંભળી વાંચીને એ લોકોને અવેરનેસ આવે અને એમના કુટુંબ અને એમની પોતાની પ્રગતિમાં મદદ કરે. આ મશીન જે ડિપ્રેશન અને OCD કે એન્ઝાયટીના જે કેન્દ્રો છે એ કેન્દ્રોને દર 20 સેકન્ડે 2-2 સેકન્ડ સ્ટિમ્યુલેટ કરી જે મગજનો ભાગ ચોક્કસ જગ્યાનો એ લોકેટ કરે છે એ ડિપ્રેશન અને એના માટે પ્રીફ્રન્ટલ કોર્ટલ એ ભાગને લોકેટ કરે MRIની જેવી રીતે અને એને સ્ટિમ્યુલેટ કરે અને એને ફરી રીતે કાર્ય કરતા સક્ષમ બનાવે, પોતાનું જીવન બહુ સારી રીતે જીવી શકે, પ્રગતિ સાધી શકે, કુટુંબની અંદર હળી મળી શકે અને જે વર્ષો જૂનું એ લોકોનું પેઇન હોય એની અંદરથી એ પોતાની નવી કેરિયર અને પોતાનું એ સારું કરી શકે, જીવન ધોરણ સુધારી શકે.